नमस्कार, आप जो रहे हो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ ધોળકિયા। આવતી કાલથી યોજાશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા। 32 જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા યોજાશે। 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ કરાશે। 10,45,000 ઉમેદવારો પરીક્ષા આપશે। બિન સચિવાલય ક્લાર્ક સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે 10,45,000થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે। રવિવારે આ પરીક્ષાનું આયોજન છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આવતીકાલે, જેમાં 3,900 જગ્યા છે। કુલ 3,900 જગ્યા માટે 10.5 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે। 32 જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા યોજાશે। 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી વધારે મહત્વની વાત, પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ કરાશે। 200 માર્કની પરીક્ષા લેવામાં આવશે। તમામ જિલ્લાના અધિકારીઓને સૂચના અપાઈ છે। પેપર ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે। પેપર અત્યારે ક્યાં કયા સ્થળ પર છે તે જાણી શકાશે। પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યાનો રહેશે। વિદ્યાર્થીની છેલ્લી એન્ટ્રી 11:15 સુધી વેલિડ માનવામાં આવશે, એટલે કે માન્ય માનવામાં આવશે। દરેક ઉમેદવારોએ કોઈ પણ એક આઈડી સાથે રાખવાનું રહેશે। ઇલેક્ટ્રોનિક ગેજેટ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા દેવામાં નહીં આવે। અમારી સાથે કૃષભભાઈ પટેલ જોડાયા છે, એમડી છે તેઓ કરિયર એકેડેમીના, અને વર્ષા આહિર જોડાયા છે, જેઓ ખુદ ઉમેદવાર છે। સૌથી પહેલા કૃષભભાઈ આપની પાસે આવવા માંગીશ। સૌથી મહત્વની વાત આ પરીક્ષાને લઈને એના માટે છે, કારણ કે લાંબા સમયથી ઉમેદવારો તૈયારી કરતા હતા। કાલે એ દિવસ છે કે જે તૈયારીનો સમગ્ર નિચોડ છે તેને ઉતારવાનો રહે છે 2 કલાકની પરીક્ષાની અંદર, 200 માર્કની આ પરીક્ષાની અંદર। કયા મહત્વના મુદ્દાઓ, કયા એ મુદ્દાઓ છે કે જેના ઉપર ઉમેદવારોએ ધ્યાન રાખવું પડશે? સૌ પ્રથમ જો વાત કરું તો ત્યાં આગળ ખાસ કરીને આજે પરીક્ષાની વાત કરી, તેમાં વિદ્યાર્થીઓ માટે સતત બહુ લાંબા સમયની આ એક જે પ્રોસેસ અથવા તો એક્ઝામની જે પદ્ધતિના અથવા તો ક્યાંક એવું ભૂતકાળના એવા અનુભવોના કારણે આપણે કાલે જો ગભરાટમાં જતા હોય કે કાલે શું થશે એની ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે જોવા જઈએ તો ખાસ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે આપણો ફોકસ એટલો જ હોવો જોઈએ કે બહુ સારી રીતે એક્ઝામની અંદરથી આપણે કેટલું સારું એટેમ્પ્ટ કરીએ અને વધુમાં વધુ સારા ગુણ મેળવે કે જેનાથી આ આપણને મળેલી તકને આપણે સફળતામાં પરિવર્તિત કરીએ। કૃષભભાઈ આપણી પાસે એ પણ જાણવું છે, કારણ કે વર્ષાજી પાસે જવું તે પહેલા આપણી પાસે જવું છે, વિદ્યાર્થીઓ છે તેઓએ કયા મેન્ટલ સ્ટેટસ સાથે જવું છે? કારણ કે હજી પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે, ઉમેદવારો સાથે મેં વાત કરી, તેઓનું કહેવું છે કે થોડું ઘણું ડિપ્રેશન છે અથવા તો ચિંતા છે, એટલા સમય તૈયારી કરી રહ્યા છે। 10.5 લાખ વિદ્યાર્થીઓ ઉમેદવારો બેસવાના છે અને સામે જગ્યા 4,000થી પણ ઓછી છે ત્યારે। આપણી વાત બહુ સાચી છે સિદ્ધાર્થભાઈ, જયારે આપણી જોડે અપેક્ષા હોય ને ત્યારે ગભરાટ પણ હોય, અને હવે એ સિચ્યુએશન ની અંદર આપણે એ સમજીને ચાલવાનું છે કે આપણે આપણે એટલો આત્મવિશ્વાસ, મનોબળ એટલું મજબૂત રાખવાનું છે કે આપણે ખૂબ જ સારી મહેનત કરી છે। કોઈ એક દિવસના ગભરાટ કે એક વખતના ટેન્શન થી કાલના પરિણામમાં કોઈ ચેન્જ આવી જશે એવું નહીં બને, એટલે આજના દિવસમાં તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે તમે જે મહેનત કરી છે એના પર વિશ્વાસ રાખવાનો છે। આવતીકાલના પેપરની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ મારું થશે જ, એમાં કોઈ જ ડાઉટ નથી, અને એમાં સફળતા પણ મળશે। આ એક આત્મવિશ્વાસ સાથે જ આવતીકાલે જવાથી જ તમારું પરફોર્મન્સ જે છે એ 100% તમે બહાર લાવી શકશો અને મળેલી તકને તમે પાછી સફળતામાં પરિવર્તિત કરી શકશો। વર્ષા આપની પાસે આવીશ, એટલા લાંબા સમયથી જે રીતે કૃષભભાઈ પણ વાત કરી રહ્યા હતા કે તૈયારીઓ છે, એટલા લાંબા સમયથી આપ એ તૈયારીઓમાં છો, કેવી અત્યાર સુધીની આ સફર રહી છે, કેટલા ઉતાર ચઢાવ જોયા છે આપે આ તૈયારીઓ પહેલા? ઉતાર ચઢાવ તૈયારીની અંદર, આ એક્ઝામ છેલ્લા 2018માં કન્ડક્ટ થવાની હતી, બટ જે છેલ્લા 4 વર્ષથી લેવાઈ નથી, તો થોડું ડિપ્રેશન બી છે કે એક્ઝામ લેવાશે, અને લાસ્ટ જે હેડ ક્લાર્ક એન્ડ કોન્સ્ટેબલના પેપર જોયા પછી એવું લાગી રહ્યું છે કે આ એક્ઝામ થોડી ટફ રહેશે, અને ઉમેદવારો બી બહુ બધા છે, કોમ્પિટિશન બી આની અંદર બહુ બધું છે, તો થોડી ટેન્શન બી છે। અને વર્ષા મેઇન વાત જે આપે કરી, 4 વર્ષથી આપ રાહ જોઈ રહ્યા હતા, પરિવારની એ આશા અપેક્ષાઓ આપણી પાસે હશે, 4 વર્ષ કેટલા કપરા ગયા છે આવતીકાલે પરીક્ષા છે તે પહેલાના? હા, કે ક્યારે આવશે એક્ઝામ, અને કે આ બધી એક્ઝામ આવે છે, આટલું બધું કોમ્પિટિશન છે, મોસ્ટ ઓફ પીપલ છે જે બધા ગવર્મેન્ટ એક્ઝામ જ જોઈએ છે, તો એના પરથી થોડો ડર લાગી રહ્યો છે કે આટલા બધા, આટલું બધું કોમ્પિટિશન આવી ગયું છે, તો છેલ્લા 4 વર્ષથી ઘણા બધા એવા કોમ્પિટિટર છે કે જે છેલ્લા 4 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, તો થોડું એ બી ટેન્શન થાય છે કે 4 વર્ષની અંદર વાંચી વાંચીને બી બહુ વાંચ્યું છે, અને થોડું ડિપ્રેશન બી છે કે હવે એક્ઝામ લેવાશે કે નહીં, લેવાશે કે નહીં, જો એક્ઝામ પૂરી થશે તો થશે, ક્લિયર, હા એક્ઝામ લેવાય।
કૃષભભાઈ, આ જે વાત વર્ષા કરી રહ્યા છે એવા અનેક ઉમેદવારો વિદ્યાર્થીઓ આપના પણ કોન્ટેક્ટમાં હશે, તેઓ સાથે આપણે જે વાતચીત કરી, આ 4 વર્ષનો જે સમય રહ્યો કેટલો મુશ્કેલ રહ્યો, પરિવારની આશા અપેક્ષા સંબંધીઓ સાથે વાતચીત થતી હોય ત્યારે? સિદ્ધાર્થભાઈ, જો વાત કરું ત્યાં વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અઘરો હતો અને ક્યાંક ડિપ્રેસિંગ પણ હતો. જ્યારે વર્ષ દરમિયાન અથવા તો 6 થી 7 મહિનાના સમય દરમિયાન તૈયારી કરી અને તૈયારી કર્યા પછી કોઈક એવી પરિસ્થિતિના કારણે જયારે પરીક્ષા મોકૂફ થાય અથવા તો પેપર જયારે લીક થઈ જતું હોય ત્યારે વિદ્યાર્થી ઘણા મોટા લેવલ પર હતાશ થઈ જતા હોય. પણ મારી સામે એમ પણ કહીશ કે સરકારના એવા પગલાઓ પણ અત્યારે સતત ચાલુ છે કે આ જે પદ્ધતિ અથવા તો જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એને કેવી રીતના બંધ કરવું. અને વિદ્યાર્થીઓ માટે મારું તો ખાસ કર્યું એટલું સૂચન છે કે તમે 2018માં ફોર્મ ભર્યું છે, આ પરિસ્થિતિ તમારા માટે ખૂબ અઘરી હતી, આવતીકાલના આ પેપરની અંદર તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જે વિશ્વાસ સાથે મહેનત કરી છે એના વતી આગળ તમને સફળતા અપાવશે, પણ તમારો જે સમય હતો એ સમયની અંદર આપણે જે તૈયારી કરી છે એ ક્યાંય નથી ગઈ. આપણે જે મહેનત કરી છે, જે વિષયો પાછળ તમે મહેનત કરી હોય એ ક્યાંય નથી ગઈ. એટલે કાલે એટલા જ આત્મવિશ્વાસ સાથે જાઓ, એમાં ક્યાંય પણ મગજમાં નેગેટિવ થોટ સાથે ના જાઓ કે કાલનું પેપર ફરીથી કદાચ કે થયું તો શું થવાનું. કારણ કે નેગેટિવ થોટ જો હશે તો તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષાની અંદર એક પોઝિટિવ એપ્રોચ સાથેના ફાયદા જે થવા જોતા હશે નહીં થઈ શકે. એટલે જે પરિસ્થિતિઓ જે પહેલા નિર્માણ થઈ હતી અથવા જે જૂનું હતું એને ભૂલીને આવતીકાલે સરસ એક નવી શરૂઆત અને કાલે એક સરસ સારો એવો દિવસ આપણા માટે એક સારી એવી બાબત અને પરીક્ષા અંતે સારા ગુણ મેળવી શકાય એવા એક પોઝિટિવ એપ્રોચ સાથે જ જવું જોઈએ. કૃષિભાઈ, આપણી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે અનેક ઉમેદવારો છે જેઓ પણ આપને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તેઓને કઈ ટિપ્સ આપવા ઈચ્છો કે આવતીકાલની આ પરીક્ષાની અંદર કયા કયા મહત્વના મુદ્દાઓ કે જેના પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે? કારણ કે 10.5 લાખ જેટલા અંદાજિત ઉમેદવારો છે અને ભરતી તેની સામે 3,900ની છે. સ્વાભાવિક છે કે જયારે આપણે ભરતીના આંકડાઓ જોઈએ અને એની સામે વિદ્યાર્થીની સંખ્યા જોઈએ ત્યારે ગભરાટ થાય. પણ મિત્રો, હું એમ કહીશ કે સાચેમાં તૈયારી કરતા વિદ્યાર્થીની જે સંખ્યા છે એની સરખામણી આપણે કર્યા કરતા વધારે એમ જોવાનું છે કે મેં જે મહેનત કરી છે એ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્ર વિષયોને ખાસ વિશ્લેષણ સાથે મહેનત કરીને પ્રોપર દિશામાં મહેનત કરી છે. અને તે ઉપરાંત વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે રિસેન્ટલી આપણે જે કોન્સ્ટેબલનું પેપર જોયું, વર્ષાબેને કીધી વાત ખૂબ જ સાચી છે કે ક્યાંક હવે પરીક્ષાનું જે બોર્ડ હોય એ પણ હવે એવા પ્રયાસોમાં પૂરેપૂરું લાગ્યું છે કે પરીક્ષાની અંદર જયારે પરીક્ષાર્થી જો આટલો સારો તૈયાર થઈને આવતો હોય તો પછી શા માટે પરીક્ષાના પ્રશ્નપત્રનું લેવલ પણ અઘરું ના કરીએ. જેનાથી સરકારને ફાયદો થાય છે કે એમને ખૂબ જ સારા એવા અધિકારી અથવા કર્મચારીઓ મળે છે. અને એટલે જ ક્યાંક આપણા માટે થોડું ગભરાટ પણ એવું થયા રાખતો હશે કે આવતીકાલના પેપરમાં પણ જો કોન્સ્ટેબલ જેવી એક્ઝામિનેશનના જેવા અઘરા પ્રશ્ન પૂછાય તો શું થાય. મિત્રો, આપણે આના માટે હું તમને એટલું જ કહીશ કે આપણી જે સમય બાકી છે એને ચિંતા કર્યા કરતા વધારે આટલા સમયનો સદુપયોગ કરીને એવા મુદ્દાઓ કે જેમાં પરીક્ષાની અંદર બહુ સારું એવું વેટેજ હોય, કરંટ અફેર્સ છે, જાહેર વિવાદ છે, ભારતીય બંધારણ છે, એવા મુદ્દાઓ કે જેની અંદરથી આપણે માર્ક્સ ખેંચી શકતા હોઈએ અને એવા મુદ્દાઓની ઉપર જો કદાચ રિવિઝન પાસ કરી દેવાથી કોઈક એવી બાબતો કે એવા 10-15 પ્રશ્નો કે જે આજે મેં ખાલી રિવાઇઝ કરી દીધા હતા અને આવતીકાલે મને કામ લાગી ગયા, વર્તમાન પ્રવાહોની અંદરથી ખાસ એવા પ્રશ્નો તમને ખાસ જોવા મળી શકે છે એની ઉપર ફોકસ કરો. એ ઉપરાંત આવતીકાલના પ્રશ્નપત્રમાં સાચેમાં તમે જયારે શરૂઆત કરો ને એમાં અમુક પ્રશ્નો જો ના આવડે એમાં ગભરાઈ જવાની જરૂર નથી. મિત્રો, આખું 200 માર્કનું પ્રશ્નપત્ર એવું નહીં હોય કે તમને નહીં આવડતું હોય. પરીક્ષાનું પેપર જયારે અઘરું હોય છે ત્યારે એટલું સમજીને ચાલવાનું છે કે મેરિટ પણ નીચું જાય છે. અને જયારે મેરિટ નીચું જાય છે તેનો મતલબ એવું છે કે આપણે પ્રશ્નપત્રમાંથી એટલા પ્રશ્નો સોલ્વ કરી શકતા હતા કે જેનાથી એક મેરિટ સુધી પહોંચી શકાય. એટલે કાલનું પેપર જો સાચેમાં અઘરું નીકળતું હોય તો મહેનતુ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વાત છે, એમના માટે એટલો માર્ક્સ સ્કોર કરવા ખૂબ જ સરળ બની જશે. એટલે તમે મહેનત કરી છે એ જગ્યાએ ક્યાંક આવતીકાલના પેપરની અંદર 200 પ્રશ્નોમાંથી ઉપર છેલ્લો એક તમે અભ્યાસ કરો કે કયા સેક્શનના ક્વેશ્ચન જેને ફટાફટ સોલ્વ કરવાથી મને માર્ક્સ મળી શકે ને, કયા પ્રશ્નો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક મારી આ એક્ઝામિનેશનની અંદર વધારે પડતો સમય બગાડી શકે, કયા પ્રશ્નો એવા છે કે જે મને ડિમોરલાઇઝ કરી શકે અથવા ડિપ્રેસ કરી શકે એને ખાલી થોડો ફિલ્ટર કરો. બીજું ખાસ, ઘણી વખત આપણે પ્રેશરમાં અને ટેન્શનમાં આપણે ખૂબ મોટી ભૂલ કરી દઈએ છે એ છે કે તમે આવડતા પ્રશ્નો ને ખોટા એટેમ્પ્ટ કરતો છો. બીજું, તમને એટેમ્પ્ટ કરવાના રહી ગયા હોય એ ઉતાવળમાં તમે ઈ ટીક માર્ક કરવાનું રહી જાઓ છો. એટલે ઓપ્શન ઈ જે ખૂબ જ અગત્યનું છે. મેજોરિટી વિદ્યાર્થીઓ 2 જગ્યાએ માર્ક સૌથી વધારે ખાય છે. એક, ખોટા પ્રશ્નોને ટીક માર્ક કરીને આવી ગયા, જે છોડવાનો હતો પણ એનો ખોટો સાહસ કરી નાખ્યો. એનું મેરિટ તો ઘણું સારું થઈ જતું હતું પણ નેગેટિવ માર્કિંગના કારણે લોસ થવાનું ચાલુ થયું. એટલે આવતીકાલે સૌથી વધારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે અગર આ પરીક્ષાની અંદર હું માનું છું ત્યાં સુધી જો પ્રશ્નપત્ર હાલના ટ્રેન્ડ પ્રમાણે જતું હોય
તો 55-60% અગર તમારો સ્કોર સારો થઈ જતો હોય તો તમારે થોડુંક હવે સંયમ રાખવાની જરૂર છે. એની અંદર વધારે એટેમ્પ્ટ કરીને ક્યાંક હવે નેગેટિવ માર્કિંગમાં ના જતા રહીએ એનું ધ્યાન રાખવાની જરૂર છે. 55-60% માર્ક જો તમારે આવી જતા હોય તો બાકીના 10-15% સુધીનો સાહસ કરશો. એવું ના કરશો કે હું 80-90% બધું જ એટેમ્પ્ટ કર્યો. અગર તમે જો 60-65% સુધીનો સ્કોર લાવી દો છો તો તમારા માટે ઘણો ફાયદો થઈ જાય છે કે તમે એમાંથી સ્કોર કરીને પાસ થઈ જ જશો. વધારે એટેમ્પ કરવાથી પાસ થઈ એવું નહીં થાય. વધારે એટેમ્પ કરવાની લાલચમાં ખોટા એટેમ્પ તમારા સાચા જવાબની ઉપર હાવી થઈ જશે. આ બાબતને વિશેષ ધ્યાન રાખો. બીજું, ઘણી વખત નવા વિદ્યાર્થીઓ એવા કે જે લોકોને એક્ઝામ આપવાનો અનુભવ ના હોય અથવા ટેન્શનમાં હોય એ લોકો ઈ ઓપ્શન ટીકમાર્ક કરવાનું રહી જાય છે. એવા 15-20 પ્રશ્નો જેમાં તમે ઈ ઓપ્શન ટીકમાર્ક કરવાનું જો રહી જ ગયું હશે તો એમાં પણ તમારા નેગેટિવ માર્કિંગ ગણાતા હશે. અહીંયા આપણે ખાસ આ બાબતોને વિશેષ રીતે ધ્યાન રાખીને આવતીકાલની એક્ઝામ એકદમ ખૂબ પોઝિટિવ એપ્રોચ અને કોન્ફિડન્સ સાથે જાઓ. કૃષભભાઈ, આપે જે વાત કરી છે, વર્ષા આપણી પાસેથી પણ એ જાણવું છે, જે રીતે કૃષભભાઈએ પણ વાત કરી, આ તમામ મુદ્દાઓ મહત્વના થઈ જાય છે. ક્યાં ચૂક થઈ જતી હોય છે અથવા તો એઝ અ ઉમેદવાર તરીકે, સ્ટુડન્ટ તરીકે આપને શું લાગી રહ્યું છે કે કયા એવા મહત્વના મુદ્દાઓ છે કે જે આપના સાથી મિત્રોએ અથવા તો આપના જે કોમ્પિટિટર્સ છે તેઓએ પણ ધ્યાનમાં રાખવા જેવા છે, આપ ખુદ તેને આ લઈને આગળ વધી રહ્યા છો વર્ષા? તો આપણે સ્ટ્રેટેજી કમ્પ્લીટ હોવી જોઈએ કે આપણે જે એક્ઝામ ની તૈયારી કરી રહ્યા છે એની ફર્સ્ટ સ્ટ્રેટેજી બનાવી પડે કે આટલા સબ્જેક્ટ છે એની અંદર આટલા આટલા માર્ક્સ નું કન્ટેન્ટ આવે છે એન્ડ ધેન એમાં કયા કયા ટોપિક કવર થાય છે. ધેન આપણે ફર્સ્ટ પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપર ચેક કરવાના કે એની અંદર ક્વેશ્ચન કેવા પૂછાય છે જોઈએ. કે કોન્સ્ટેબલના હેડ ક્લાર્કની અંદર થોડા ટફ ક્વેશ્ચન આવ્યા છે તો આપણે બિન સચિવાલયની અંદર બી થોડી એવી રીતની તૈયારી રાખવી પડે કે આપણને ક્વેશ્ચન ખબર પડી શકે કે જો આ કોન્સ્ટેબલની અંદર આવા ક્વેશ્ચન આવ્યા છે તો આની અંદર બી આવા ક્વેશ્ચન આવી શકે છે. ધેન જે સબ્જેક્ટ સારા ફાવતા હોય એ ફર્સ્ટ આપણે અટેમ્પ્ટ કરવા જોઈએ. જેમ કે કોઈ સ્ટુડન્ટને મેથ્સ સારું ફાવતું હોય તો મેથ્સ ફર્સ્ટ અટેમ્પ્ટ કરવું જોઈએ કેમ કે મેથ્સ આપણને સ્કોર કરાવી શકે. ધેન પોલિટી છે, ધેન કરંટ ખાસ કરવું જોઈએ કેમ કે કરંટ અત્યારે ચર્ચામાં વધારે હોય છે તો કરંટના ક્વેશ્ચન બી ખાસ આવી શકે છે. એન્ડ હાલ હવે લાસ્ટ મોમેન્ટ પર જે સબ્જેક્ટ બાકી રહી ગયા છે કે આપણે જે કરવાનું બાકી રહી ગયું છે એને પછી આપણે જસ્ટ મૂકી જ દેવું પડે કેમ કે એનાથી આપણને કોઈ જ ફાયદો નથી થવાનો. જો આપણે જે સબ્જેક્ટ કવર કરેલા છે એ સબ્જેક્ટને જ આપણે રિવાઇઝ કરવા પડે તો એનાથી આપણને બેટર માર્ક્સ મળી શકે. એન્ડ ધેન કે આપણને 100% શ્યોર છે કે આ ક્વેશ્ચનની અંદર આ જ આન્સર આવી શકે છે તો એ ક્વેશ્ચનના આન્સર આપણે ફર્સ્ટ પહેલાં ટી કરી દેવા જોઈએ. એન્ડ ધેન પછી આપણે આગળના ક્વેશ્ચન કે જે નથી આવડતા કે થોડું 50-50 હોય છે એ આપણે પછી અટેમ્પ્ટ કરી શકીએ છીએ. જે નથી આવડતા એમાં તો ઈ ઓપ્શન હોય છે એ ટીક કરી દેવાનો તો આપણે મેરિટમાં આવવાના ચાન્સીસ રહી શકે છે. કૃષભભાઈ, આપણી પાસેથી એ વાત કરી જે વર્ષાએ કહ્યું એક સ્ટ્રેટેજી સાથે આગળ વધવાનું, પરંતુ કેટલાક ઉમેદવારો ભૂલ કરી જતા હોય છે, કઈ એ ભૂલો છે કે જેના પર ધ્યાન રાખવાની જરૂર છે કે ભૂલથી બચી શકાય તો જે નેગેટિવ માર્કિંગ અથવા તો જે ભૂલથી સમય વેડફાયો છે એ સમય ન વેડફાય? સાચી વાત છે આપની સિદ્ધાર્થભાઈ. ભૂલ જયારે થઈ જાય છે ત્યારે એની મનોસ્થિતિને સમજવાની જરૂર છે. જે એક ટેન્શનના માહોલની અંદર એક પરીક્ષાના વર્ગખંડમાં જયારે આપણે જઈએ છીએ ત્યારે એક અપેક્ષાના કારણે ક્યાંક ને ક્યાંક આપણે એક ટેન્શનમાં પણ એવી હોય કે પ્રશ્નપત્ર કેવું આવશે. અને એ પ્રશ્નપત્રમાં જયારે સ્ટાર્ટિંગના 15-20 પ્રશ્નો આપણને જોતા પ્રશ્નોમાં આપણને નથી આવડતી એવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આપણને સારો આપણો જે કોન્ફિડન્સ હોય તૂટી જાય છે. એટલે અમુક બાબતો જે મેં તમે કીધી એ પ્રમાણે ખાસ કરીને અગર જે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી હશે તે મોક ટેસ્ટ ની આપણે એટલો અંદાજો હશે કે ત્યાં હોયમાન પદ્ધતિ જે છે એના કારણોસર ત્યાં આગળ આપણે જે કુંડાળા ખોરવાના છે એમાં નિશ્ચિતપણે તમને જે સૂચનાઓ આપી છે એ સૂચનાઓને ખાસ કરીને વાંચો. ઘણી વખત એવું બનતું હોય કે આપણે પ્રશ્નોનો જવાબ સોલ્વ કરીને આવ્યા છે પણ આપણને માર્ક્સ નથી મળે એવું જોવા મળતું હોય કારણ કે તમારી હોયમાન ની અંદર જે કુંડાળા ગોઠવાની જે પદ્ધતિ છે એ ખોટી રહી જતી હોય. બીજું કે જયારે તમને પ્રશ્નોમાં ડાઉટ લાગે છે કે મને પ્રશ્નનો જવાબ નિશ્ચિતપણે નથી આવડતો એ પ્રશ્નમાં પ્રશ્નપત્રની અંદર એક ટીકમાર્ક કરી રાખો કે આ પ્રશ્ન હું પાછળથી જોઈશ એનો જવાબ ત્યારે તમે નહીં લખો તો ચાલશે. એને એ જ વખતે એટેમ્પ્ટ કરવાનો પ્રયાસ ના કરો કારણ કે તમે જવાબને ચેન્જ નહીં કરી શકો. એવા પ્રશ્નોને ખાલી ટીકમાર્ક કરો ક્વેશ્ચન પેપરની અંદર અને એ પ્રશ્નને પાછળથી આપણે જોવા માટે આવીશું. ત્રીજી બાબત કે જયારે તમને પ્રશ્નની અંદર જવાબ નિશ્ચિતપણે ખબર હોય કે ભાઈ આનો આન્સર મને ખબર જ છે એવા જ પ્રશ્નોને પહેલા એટેમ્પ કરો. એવા પ્રશ્નો જેમાં તમને ડાઉટ હોય એ પ્રશ્નને છોડી દો. ચોથી વસ્તુ, હવે જયારે તમે જે તે પ્રશ્નોને છોડ્યા છે એના બે કારણ હતા. એક, તમને નથી આવડતા અને બીજા તમને કન્ફ્યુઝનમાં હતા. એવા નથી આવડતા એને નિશ્ચિતપણે ઈ ઓપ્શન ટીકમાર્ક કરીને આગળ જતા જ રહો. એની અંદર વધારે સમય કાઢવાની હવે જરૂર નથી. હવે તમને જે કન્ફ્યુઝન મળ્યા હતા એ કન્ફ્યુઝન ની અંદર તમારે હવે બેસીને ઈ એનાલિસિસ કરવાનું છે કે હું આમાંથી કેટલા અંશે આની અંદર હું સાહસ કરું કે જેમાં 50-50% રેશિયો ઉપર હું આમાંથી સાચો પડી શકું છું.
હવે એટલા ક્વેશ્ચન્સ ને તમે ફિલ્ટર કરીને એને અટેમ્પ્ટ કરવાનું ચાલુ કરો, એમાંથી એટલું ધ્યાન રાખવાની જરૂર છે ખૂબ જ સારી રીતે કે અગર તમે મેથ્સ અને રીઝનિંગ જેવા પ્રશ્નો જયારે એવા કોઈ સિચ્યુએશનમાં લઈ જાઓ છો અને એવા પ્રશ્નો કે જેમાં તમારે રીઝનિંગ જેવા પ્રશ્નોમાં સિટિંગ અરેન્જમેન્ટ જેવા ટોપિકમાં તમે જો ક્યાં અટવાઈ ગયા અને ખબર નહીં પડે કે તમારા પ્રશ્નો 10-15 મિનિટના ક્યાં જતા રહ્યા, એટલે મેથ્સ અને રીઝનિંગ જેવા સેક્શનની અંદર જયારે તમે એક લેવલથી વધારે સમય આપશો ત્યારે તમારી સ્ટ્રેટેજી ખોટી પડશે. એટલે ત્યાં ખૂબ જ ધ્યાન રાખવું કે દરેક પ્રશ્નની પાછળ આપણે કેટલો સમય આપવો જોઈએ અને એની ઉપર તમારું નિયંત્રણ હોવું જોઈએ. આટલી બાબતો નિશ્ચિતપણે જો ધ્યાન રાખશો તો તમને પ્રશ્નપત્રમાંથી એટલા પ્રશ્નોનો જવાબ તો આવડે જ છે કે જેનાથી તમે મેરિટમાં આવી જશો. તો ખાસ વિશેષ કાળજી રાખીને મિત્રો આવી ભૂલો ના કરશો, ઈ ઓપ્શન ટીકમાં કરવાનું રહી ના જાય એ ખાસ ધ્યાન રાખજો, અને ખોટા એટેમ્પ્ટ જેટલા થઈ શકે એટલા ઓછા કરો જેથી કરીને નેગેટિવ માર્કિંગથી તમને લોસ ના થાય. સૌથી વધારે મહત્વની વાત વર્ષા આપની પાસેથી જાણવી છે કે ઉમેદવાર તરીકે આપને શું લાગે છે, ક્યાં ક્યાં ભૂલ થઈ જતી હોય છે કે જેનાથી બચવાની જરૂર છે? ખુદ આપે મોક ટેસ્ટ આપી હશે, આપે જે તૈયારીઓ કરી છે એમાં કઈ કઈ ભૂલો છે કે જેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છો અથવા તો તે આવતીકાલે એરર ન થાય તેનું ધ્યાન રાખી રહ્યા છો? ફર્સ્ટ ઓફ તો પહેલા આખું પેપર રીડ કરી લેવાનું, ધેન પછી કે કોઈ કયા ક્વેશ્ચન આવડી રહ્યા છે, જો મેથ્સ સારું ફાવતું હોય તો ફર્સ્ટ પહેલા મેથ્સ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરવાની, ધેન બીજા જે સારા સારા સબ્જેક્ટ હોય છે એ કવર કરવાની કોશિશ કરવાની, એન્ડ ધેન જે ક્વેશ્ચન નથી જ આવડતા એ ક્વેશ્ચન ક્યારેય અટેમ્પ્ટ નહીં કરવાના, કેવું નહીં રાખવાનું કે હું જસાનો આન્સર કરી દઉં એવી રીતે ક્યારેય બિલકુલ નહીં કરવાનો, કેમ કે એ આપણને નેગેટિવ માર્કિંગ અપાવે છે. જો 50-50 ડાઉટ લાગતો હોય તો એ આપણે આન્સર કરી શકીએ છીએ, બટ 200-200 ક્વેશ્ચન ક્યારેય અટેમ્પ્ટ નહીં કરવાના, કેમ કે એમાંથી આપણા જો વધારે સાચા હોય બટ નેગેટિવ માર્કિંગ થઈ જાય તો એની અંદર આપણે મેરિટમાં આવી નથી શકતા. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે બધા ક્વેશ્ચન ના અટેમ્પ્ટ કરીએ જે આપણને લાગતા 100% શ્યોર હોય કે આ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા જેવા છે. જી વર્ષા, આપ અને કૃષભ ભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપે જે વાતચીત કરી તે બદલ આશા રાખી રહ્યા છે કે ઉમેદવારોને પણ ખ્યાલ આવશે, આપનો કિંમતી સમય આપવા બદલ આપનો આભાર. તો આવતીકાલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા છે, પ્રશાસન આ વખતે તૈયાર જોવા મળી રહ્યું છે અને કોઈ પણ ચૂક ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. આવતીકાલે 3,243 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે.